हेलो एवरीवन, माय सेल्फ अनिल गुप्ता। हमारे यहाँ पे डीसी जनरेटर टाइप जो गया पची कैरेक्टरिस्टिक्स पण जो लीधो। हवे डीसी जनरेटर में शू है कि जे पण मीन्स लॉसेस थाय छे एमां पहेलू जे लॉस थाय छे आर्मेचर रिएक्शन इफेक्ट। आर्मेचर रिएक्शन इफेक्ट ने लीधे जे શું કહેવાય લોસ થાય છે એના વિશે આપણે સમજશું। આર્મેચર રિએક્શન છે શું? અહીંયા પહેલાં જ તમે લખેલું છે કે જનરેટરનું ટર્મિનલ જે શું છે એ કન્વર્ટ જનરેટર ઇઝ મશીન વિચ કન્વર્ટ મેકેનિકલ એનર્જી ઇન્ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી। મેકેનિકલ એનર્જીને શેમાં કન્વર્ટ કરે છે? મેકેનિકલ એનર્જીને ઇલેક્ટ્રિક એનર્જીમાં કન્વર્ઝન કરે છે। તેના માટે શું શું જોઈએ છે? આ પોલ પોલ જોઈએ, પોલ શું જોઈએ? સ્ટેટર અથવા અહીંયા સ્ટેટર કહેવાય છે એને। અહીંયા ફિલ્ડ વાઇન્ડિંગ જોઈએ, ફિલ્ડ વાઇન્ડિંગ। પછી આ તમારું આર્મેચર, આ સેમ છે ફિલ્ડ વાઇન્ડિંગ, પોલ શું છે અને આ પોલ છે। હવે આ જ્યારે પણ અહીંયાથી મીન્સ આપણે સપ્લાય આપીએ છીએ અહીંયાથી, તો અહીંયા ઉત્પન્ન થાય છે પોલ શૂઝને લીધે, ઇલેક્ટ્રિક કરંટને લીધે શું ઉત્પન્ન થાય છે? અહીંયા ફ્લક્સ ઉત્પન્ન થાય છે, આ મેગ્નેટિક ફ્લક્સ કહેવામાં આવે છે। આ મેગ્નેટિક ફ્લક્સની વચ્ચે શું આપણું ફરે છે? આર્મેચર ફરે છે અને આ આર્મેચરને લીધે શું ઉત્પન્ન થાય છે? આર્મેચરમાં ઈએમએફ ઉત્પન્ન થાય છે અને એ ઈએમએફને લીધે આ આર્મેચર કંડક્ટરની અંદર શું પ્રવાહિત થાય છે? તો કરંટ પ્રવાહિત થાય છે। તો આને હું કહીએ છીએ મેન મેગ્નેટિક ફિલ્ડ કહીએ છીએ। આ મેન મેગ્નેટિક ફિલ્ડ હોય છે અને હવે આના પછી આપણે જોઈશું કે આર્મેચર રિએક્શન થશે કેવી રીતે। તો શું થાય છે કે જ્યારે આ કંડક્ટર આર્મેચર જેવા આપણો કંડક્ટર છે એ મેગ્નેટિક ફિલ્ડમાં ફરે છે ત્યારે શું થાય છે કે આના અંદર ઈએમએફ ઉત્પન્ન થાય છે અને જે કરંટ ઉત્પન્ન થાય છે, હવે કરંટ આની અંદર ઉત્પન્ન છે એટલે એના અંદર શું ઉત્પન્ન થશે? ફ્લક્સ પણ ઉત્પન્ન થશે અને આ ફ્લક્સ જે ઉત્પન્ન થાય છે એ મેઇન મેગ્નેટિક ફિલ્ડને શું કરશે? કમજોર કરશે, વીક કરશે। એના પર શું થાય છે? જેમ કે તમે લોકોને મેગ્નેટિક મેગ્નેટ જોયું છે, તો બે મેગ્નેટ હોય તો અગર અહીંયા નોર્થ પોલ અને અહીંયા સાઉથ પોલ હોય તો શું થાય છે? આ બંને આકર્ષિત કરશે એકબીજા, અથવા અહીંયા નોર્થ પોલ અને અહીંયા નોર્થ પોલ હશે તો શું કરશે? એકબીજાને અપાકર્ષિત કરશે, આકર્ષણ। એવી રીતે જ અહીંયા પણ હોય છે આકર્ષણ અને અપાકર્ષણ હોય છે। તેના લીધે શું થાય છે કે જે પોલ શું છે એના એક ટર્મિનલ પર ફ્લક્સ ઓછું થશે અને એક ટર્મિનલ પર ફ્લક્સ વધારે થઈ જશે। એને એનાથી શું થશે કે શું કહેવાય કે જે ફ્લક્સ ડિસ્ટ્રીબ્યુશન છે આ એર ગેપમાં એમાં શું થશે કે શું કહેવાય કે ડિસ્ટર્બન્સ આવશે, વધઘટ થતું, અમુક જગ્યાએ વધારે હશે એટલે યુનિફોર્મ નથી રહેતું, એટલે જે ફ્લક્સ ડિસ્ટ્રીબ્યુશન છે એ યુનિફોર્મ નથી રહેતું, તો એને એવું કહીએ છીએ આપણે આર્મેચર રિએક્શન કહીએ છીએ। એટલે આર્મેચરને લીધે એ મેઇન ફ્લક્સમાં જે મીન્સ ઇફેક્ટ પડે છે, રિએક્શન થાય છે મેઇન ફ્લક્સ પર, એને એવું કહીએ છીએ આર્મેચર રિએક્શન। આર્મેચરનો જે રિએક્શન થાય છે, કેમ ક્યારેક આપણે કોઈ ખોટી દવા આપણે ખાઈ લઈએ તો એનો શું છે ઇફેક્ટ થાય છે, એવી રીતે જ અહીંયા હોય છે આર્મેચર। આ આર્મેચરને લીધે જે મેઇન મેગ્નેટિક ફ્લક્સ પર જે ઇફેક્ટ થાય છે એને એવું કહીએ છીએ આપણે આર્મેચર રિએક્શન। હવે અહીંયાથી આપણે બરાબર જોઈશું તો વધારે ખબર પડશે। અહીંયા લખેલું છે આર્મેચર રિએક્શન ઇન ડીસી મશીન ઇઝ બેસિકલી ધ ઇફેક્ટ ઓફ આર્મેચર, આર્મેચરને આર્મેચર પ્રોડ્યુસ ફ્લક્સ ઓન ધ મેઇન ફ્લક્સ આર ફિલ્ડ ફ્લક્સ, જે મેઇન ફ્લક્સ છે આ મેઇન ફ્લક્સ છે એ ફ્લક્સ ઉપર જે રિએક્શન થાય છે જે ઇફેક્ટ પડે છે આર્મેચરના આર્મેચરના ફ્લક્સને લીધે એને શું કહીએ છીએ આપણે આર્મેચર રિએક્શન કહીએ છીએ। સમજી લો આ મેઇન તો મેઇન મેગ્નેટિક ફ્લક્સ થઈ ગયું અને હવે આ આર્મેચરને લીધે જે આ ફ્લક્સ ઉત્પન્ન કરે છે એ શું કરશે કે આનું જે સમજી લો કે અહીંયા મેઇન મેગ્નેટિક ફ્લક્સ થઈ ગયું આ તમારું, બરાબર? તો અહીંયા સમજી લો કે શું થાય છે કે ફાઈ એમ જેવું થઈ ગયું અને એટલે અહીંયા જ્યાં સુધી આ આર્મેચર રિએક્શન નહીં રહેશે ત્યારે સુધી અહીંયા ફાઈ એમ જેટલું જ ફ્લક્સ ઉત્પન્ન થશે, પણ જ્યારે આ આપણું આર્મેચર ફાઈ એ જો ઉત્પન્ન થશે તો આનું જે શું કહેવાય સરવાળો થઈ જશે એવું થઈ જશે
કે આ બંનેનો અહીંયા ઇફેક્ટ થઈને જે આવશે એને હું કહે છે આનો અહીંયા આવી જશે આ પ્લસ આ ઇક્વલ ટુ એટલે અહીંયા જે પ્લસનો અમુક જ્યાં ક્યાંય વધારે એટલે ફાઈ એ થઈ જશે એ પ્લસ ફાઈ એમ થઈ જશે અને અમુક જગ્યાએ ફાઈ સોરી ફાઈ એમ માઇનસ ફાઈ એ થઈ જશે એટલે આ જે મીન્સ જે શું કહેવાય કે એમાં ડિફરન્સ આવે છે એને જ હું કહીએ છીએ આપણે આર્મેચર રિએક્શન તો આર્મેચર રિએક્શન નાનો ટોપિક છે બસ આપણે ખાલી આટલું જ સમજવાનું છે હવે આ આર્મેચર રિએક્શન લીધે શું ઇફેક્ટ કયા કયા થાય છે તો જે મેઇન મેગ્નેટિક ફ્લક્સ હોય છે એને શું થાય છે નોન યુનિફોર્મ થઈ જાય એટલે યુનિફોર્મ રહેતું નથી ડિસ્ટર્બન્સ થઈ જાય છે જે મેઇન મેગ્નેટિક ફિલ્ડ રહે છે પછી શું થાય છે કે મેગ્નેટિક ન્યુટ્રલ અક્ષી જે મેગ્નેટિક ન્યુટ્રલ અક્ષી શું છે જેના ઉપર બ્રશ આપણું શું છે મૂકેલું હોય છે હવે મેઇન મેગ્નેટિક જે મેઇન મેગ્નેટિક ન્યુટ્રલ અક્ષીસ છે એ શું થાય છે કે જ્યારે અહીંયાથી મીન્સ એક જગ્યાએ ફ્લક્સ વધારે હોય ને એક જગ્યાએ ઓછું હોય જ્યાં સુધી યુનિફોર્મ હોય ત્યાં સુધી મેઇન મેગ્નેટિક ન્યુટ્રલ અક્ષીસ આવી રીતે રહેશે પણ જ્યારે ફ્લક્સમાં વિવિધતા થશે તો શું થશે આ મેઇન મેગ્નેટિક ન્યુટ્રલ અક્ષીસ જે હોય છે આ મેગ્નેટિક ફ્લક્સ કેમ કે એક જગ્યાએ અગર ઓછું થશે ફ્લક્સ અને એક જગ્યાએ વધારે થશે તો શું થશે આ જે મેગ્નેટિક ફ્લક્સ છે એ ક્રોસ થશે સમજી લો કે અહીંયા ઓછું થયું અને અહીંયા વધારે થઈ જાય કેમ કે ફ્લક્સ શું થશે આવી રીતે જશે એટલે અહીંયા શું થાય છે વધારે થાય છે અને અહીંયા ઓછું થઈ જાય છે અહીંયા ઓછું થઈ જાય છે અને અહીંયા વધારે છે એટલે અહીંયા મેગ્નેટિક ન્યુટ્રલ અક્ષીસ કેવી રીતે થઈ જશે આવી રીતે થઈ જશે જેના લીધે શું થશે કે આ બ્રશ જે છે એને પણ શિફ્ટ થવું પડશે અને આને લીધે શું થશે પ્રોબ્લેમ કે આ બ્રશ શું થઈ જશે એ ખરાબ થઈ જવાની સંભાવના રહે છે તો આ ઇફેક્ટ થાય છે બરાબર એના અને એના લીધે શું થાય છે કે જે મેઇન મેગ્નેટિક ફ્લક્સ જે મીન્સ જે શું કહેવાય કે જે આપણને વોલ્ટેજ મળવું જોઈએ એ વોલ્ટેજ આપણને મળતું નથી તો આ ઇફેક્ટ થઈ શકે છે શું કહેવાય કે આર્મેચર રિએક્શનને લીધે હવે આર્મેચર રિએક્શનને રિડ્યુસ કરવા માટે શું શું કરી શકીએ તો આર્મેચર રિએક્શનને રિડ્યુસ કરવા માટે આ મેઇન મેગ્નેટિક ફિલ્ડ જે છે એમાં શું કહીશું કે એક્સ્ટ્રા વાઇન્ડિંગ આપણે એડ કરી દઈશું વાઇન્ડિંગની જે સંખ્યા છે એ વધારી દઈશું જેનાથી શું થશે કે આ આર્મેચર રિએક્શનને લીધે જે મીન્સ ફ્લક્સ ઉત્પન્ન થયું હવે સમજી લો કે અહીંયા મારું ફાઈ એમ થઈ ગયું હવે અહીંયા શું થાય છે કે માઇનસ ફાઈ એ થઈ જાય છે હવે મને જરૂરત કેટલો છે ફાઈ એમનો જ જરૂરત છે જે વોલ્ટેજ ઉત્પન્ન કરવા માટે કેમ કે આ જ ઇફેક્ટિવ મારો ફ્લક્સ છે એના લીધે જ આપણને પ્રોપર સપ્લાય અથવા વોલ્ટેજ લોડને મળે છે આ ફાઈ એને આપણે એટલે શું કરવાનું છે પાડી નાખવાનું છે તો એના માટે આપણે શું કરશું કે આની અંદર આના જેટલું ફાઈ એ જેટલું શું કરશું કે ફ્લક્સ ઉત્પન્ન કરે એવું વાઇન્ડિંગ આપણે લગાવી દઈશું તો ફાઈ એમ ડેશ આપણે અહીંયા લગાવી દઈએ તો શું થશે કે આ બંને ક્રોસ થઈ જશે એટલે એકબીજાને ક્રોસ કરશે અને એના અને આપણને શું મળશે મેઇન મેગ્નેટિક એટલે વાઇન્ડિંગ વધારીને અથવા કોમ્પન્સેટિંગ વાઇન્ડિંગ એની અંદર જે ફોલ્સ છે એની અંદર આ કોમ્પન્સેટ કરવા માટે એને હું કહીશું આપણે કોમ્પન્સેટિંગ વાઇન્ડિંગ કહીએ છીએ જે વાઇન્ડિંગ આપણે અહીંયા વધારે છે એને કોમ્પન્સેટ કરવા માટે અને નાશ નાબૂદ કરવા માટે આપણે જે વાઇન્ડિંગ લેવાય છે એને તો શું કહીએ છીએ કોમ્પન્સેટિંગ વાઇન્ડિંગ કહીએ અથવા ઇન્ટરફોલ્સ લગાવીને એક પોલ વધારાનું કહી દે જેનાથી શું થશે કે આના ઉપર વાઇન્ડિંગ થશે અને એનાથી શું થશે કે આર્મેચર રિએક્શન આપણનું નાશ નાબૂદ થઈ જશે તો આનો ટોપિક આટલા સુધી જ હતું જે આર્મેચર રિએક્શન છે તો આર્મેચર રિએક્શન આવ્યું પણ તમને ખબર પડી હશે કે આર્મેચર રિએક્શન શું કહેવામાં આવે છે રિએક્શન તો ખાલી યાદ રાખવાનું કે આર્મેચર વાઇન્ડિંગને લીધે જે ફિલ્ડ મેઇન ફિલ્ડ વાઇન્ડિંગમાં જે ઇફેક્ટ થાય છે ફોર વાઇન્ડિંગ પર જે ઇફેક્ટ થાય છે એનું કહીએ છીએ આપણે આર્મેચર રિએક્શન કહીએ છીએ થેન્ક યુ